પલસાણા તાલુકાના ચલથાણ ખાતે આવેલા આદર્શ બંગલોઝમાં ગરબા રસિકો મન મૂકીને અવનવા સ્ટેપ સાથે માતાજીના ગરબે ઘૂમ્યા હતા. આવે તો ગુજરાતીઓ મન મૂકીને ગરબા રમી લેશે, ત્યારે કપરા સમય બાદ આ વખતે છૂટછાટ મળવાથી ગુજરાતીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે. ત્યારે સુરતમાં પણ ગરબાની રમઝટ જામી છે. માં શક્તિ પર્વ નવલા નોરતાનો જિલ્લામાં શ્રદ્ધાભેર આરંભ કરાયો છે. શુભ મુહૂર્તમાં ઘટ સ્થાપન બાદ માઈ ભક્તોએ પરંપરાગત પૂજા અર્ચના બાદ અનુષ્ઠાન આરંભ્યું છે. જરૂરી તકેદારીઓ સાથે શેરી ગરબા યોજાયા છે. તો બીજી બાજુ ગ્રામ્ય વિસ્તારમાં પણ માંડવીમાં માતાજીની સ્થાપના કરવામાં આવી છે. ઘણી જગ્યાએ ફક્ત આરતી કરવામાં આવે છે, જ્યારે ગ્રામ્ય વિસ્તારોમાં શહેરી વિસ્તારોની જેમ શેરી ગરબામાં આ વર્ષે ડીજેના તાલે ગરબાની રમઝટ જામી રહી છે. પલસાણા તાલુકાના ચલથાણ ગામ ખાતે આવેલા આદર્શ બંગલોઝમાં પણ પહેલા નોરતાથી જ શેરી ગરબામાં ડીજે સાથે રમઝટ જામી રહી હતી, જેમાં નાના નાના બાળકોથી લઈને મોટા સુધીના ગરબા રસિકો ગરબે ઝૂમી ઉઠ્યા હતા. ત્યારે બીજી તરફ નાની નાની બાળકીઓના રાસથી ગરબામાં રમઝટ પણ જામી હતી. આ શેરી ગરબાની રમઝટમાં ગરબા રસિકો અવનવા ટ્રેડિશનલ ડ્રેસ પહેરીને ગરબે ઘૂમ્યા હતા. નિલેશ ઢીલા, જીટીવી ન્યૂઝ, સુરત.